सत्केवल विद्या मंदिर सरसा। माई सेल्फ सज्जन कुमार प्रजापति फ्रॉम सत्केवल विद्या मंदिर क्लास 12 साइंस सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 5 टॉपिक गजचुंबकना ध्रुवमन तेमज चुंबकीय क्षेत्र में मुकेला स्वाय पर लगता टॉर्कनु मूल्य और तेना पर थी आवर्तकाळनु समीकरण। એટલે આજનો ટોપિકની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર સ્વાયપલ લાગતું ટોર્કનું સમીકરણ જે છે એના ઉપરથી આપણે આવર્તકાળના સમીકરણની ચર્ચા કરવાની છે। તો ચાલો શરૂઆત કરીએ। મિત્રો, આપણે અગાઉના ટોપિકની અંદર સમાન ચુંબક ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સ્વાયપલ લાગતું ટોર્કનું સમીકરણ જોઈ ચૂક્યા છે અને આ સમીકરણ પરથી આપણે આવર્તકાળનું સમીકરણ મેળવીશું। આપણે જાણીએ છીએ કે આવર્તકાળ ટી બરાબર 2π/i/mb એટલે સૌપ્રથમ સમીકરણ આવું પણ તમને વ્યાખ્યા સોરી ક્વેશ્ચન પૂછાઈ શકે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા ચુંબકીય સ્વાય પર લાગતા ટોર્કનું સમીકરણ એટલે કે τ/m×b પરથી તેના આવર્તકાળનું સમીકરણ t = 2π/i/mb સાબિત કરો અથવા મેળવો। આપણે જાણીએ છીએ આવર્તકાળ શું બતાવે છે તો એક પરિભ્રમણ કરતા લાગતો સમય બરાબર જેને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ કે દોલનને પોતાના દોલનો પૂર્ણ કરવા માટે કેટલો સમય લીધો છે બરાબર છે એને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ જે આપણે t = 2π/i/mb તરીકે અહીંયા મેળવવાનું રહેશે। તો આપણે અગાઉ ચર્ચા કરીને એમ કે આપણે પ્રશ્નની શરૂઆતમાં આપણે કીધું કે આપણે અહીંયા આગળ સમાન ચુંબક ક્ષેત્રની અંદર મૂકેલી ચુંબકીય સોય જે છે એ સોયની મદદથી મળતું સમીકરણ ટોર્કનું જે મળશે એ લખી અને તેના ઉપરથી આપણે આવર્તકાળનું સમીકરણ મેળવવાનું છે માટે આપણે અહીંયા એ થીલનો ઉપયોગ કરવાનો રહેશે। તો આપણે એ રીતે આકૃતિમાં બતાવ્યું છે પ્રશ્ન મુજબ કે અહીંયા આપણને સમાન ચુંબક ક્ષેત્ર આપેલું છે જે આપણે અહીંયા આડી રેખા તરીકે અને બી લખ્યું છે એના રૂપે આપણે સમજી શકીએ છીએ। હવે આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર એક અહીંયા ચુંબકીય સોય પણ મૂકેલી છે તમે જોઈ શકો છો જેના બે ધ્રુવો બતાવ્યા છે એન અને એસ જાણીએ છીએ આપણે નોર્થ પોલ સાઉથ પોલ બરાબર છે। હવે આ સોય આપેલા સમાન ચુંબક ક્ષેત્ર સાથે કોઈ છૂટા ખૂણો બનાવે છે જે આપણે બતાવેલો છે અલગ અલગ રીતે। ચાલો વર્ણન કરતા જઈએ કે આપણને આકૃતિની અંદર બી તીવ્રતા ધરાવતું સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને આ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે તે રીતે ચુંબકીય સોય મૂકેલી છે અને આ ચુંબકીય સોયની ડાયપોલ મોમેન્ટ કેટલી છે સ્મોલ એમ છે સદિશ કેટલી છે સદિશ સ્મોલ એમ છે। હવે અહીંયા આપણને એ પણ આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે કે અહીંયા આપેલી ચુંબકીય સોયના બે ધ્રુવો છે એક ધ્રુવ છે એસ અને બીજું ધ્રુવ છે એન। આ બંને ધ્રુવ પર લાગતા બળો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે આપણને બંને ધ્રુવ પર બળ લાગશે અને બંને ધ્રુવ પર બળનું મૂલ્ય આપણે કેવું મળે છે સમાન અને વિરુદ્ધ દિશામાં જે પણ આપણે અગાઉ જોયું અને સમાન અને વિરુદ્ધ દિશામાં લાગતા બળો મળતા હોવાને કારણે બળ યુગ્મની રચના કરશે અને બળ યુગ્મની રચના કરશે એટલે શું મળે ટોર્ક મળે। આ વાક્ય યાદ રાખી લેવાનું છે કે બળ યુગ્મ મળશે અને બળ યુગ્મ મળશે એટલે આપણે શું મળશે ટોર્ક મળશે અને એ ટોર્ક મળે છે જે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ τ/m×b। આમ ચુંબકના QM ધ્રુવમાનથી ધારો કે ચુંબકનું જે ધ્રુવમાન જે છે QM એના ધ્રુવમાનથી ધારો કે કોઈ સ્મોલ r અંતરે ચુંબકીય ક્ષેત્રનું બીનું મૂલ્ય કેટલું છે તો b = QM/4πr² છે કેટલું છે ચુંબક ક્ષેત્રનું મૂલ્ય b = QM/4πr² જોવા મળે છે આપણી અગાઉની થિયરી મુજબ કે ધારો કે જો ચુંબકની વાત કરીએ ચુંબકના ધ્રુવમાનથી ધારો કે r અંતરે કોઈ બિંદુ પાસે મળે ચુંબક ક્ષેત્રનું મૂલ્ય કેટલું તો b = QM/4πr² અને વિદ્યુતીય ક્ષેત્રની અંદર આપણે આગળ વાત કરી ક્યુ વિદ્યુત ભારથી આર અંતરે રહેલું વિદ્યુતીય ક્ષેત્ર મૂલ્ય કેટલું મળતું હતું તો q/4πr² રાઈટ। ચલો તો જો બંને મળતા હોય છે આપણે કહું છે અગાઉ પણ કે સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર આપણે અહીંયા ક્યુ લઈએ છીએ વિદ્યુત લઈએ છીએ અહીંયા ધ્રુવમાન QM લઈએ છીએ જે આપણે અગાઉ પણ આ સામ્યતાને પણ અગાઉ વારંવાર કહેતા આવ્યા છીએ। તો આ રીતે એની કન્ડિશનની રીતે જોવા જઈએ અને આપણે સમજીએ છીએ પ્રમાણે કે અહીંયા આપણા ચુંબકને કારણે ચુંબકમાં જે ધ્રુવમાન QM છે ત્યાંથી કોઈ આર અંતરે મળતું ચુંબક ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે QM/4πr² જેનું એ જ અહીં ધ્રુવમાન QM આવી જશે અને ત્યાં શું આવતું હતું વિદ્યુતભાર Q આવતો હતો। હવે આપણે જાણીએ છીએ
કે સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર આપણે જ્યારે વાત કરી, આપણે સરખામણી પણ કરતા જઈએ છીએ, જોડે જોડે આપણે સરખામણી પણ કરતા જઈએ છીએ કે સ્થિત વિદ્યુતશાસ્ત્રની અંદર આપણે વિદ્યુત ડાયપોલ લેતા હતા અને એના પર મળતું ટોર્કનું મૂલ્યાંકન કેટલું મળતું હતું, ટોર્ક બરાબર પી ક્રોસ ડીસી, બરાબર છે. કે આપણને વિદ્યુતશાસ્ત્રની અંદર કોઈ વિદ્યુત ડાયપોલ હોય એના ઉપર લાગતું ટોર્કનું મૂલ્ય કેટલું મળતું હતું, ટોર્ક બરાબર સદીસ પી ક્રોસ સદીસ ઈ મળતું હતું. અને એ રીતે આપણે આની અગાઉની થિયરીમાં આપણે જોયું કે ચુંબકમાં ચુંબક સાસ્તાતોની અંદર આપણે મળતું કોઈ ડાયપોલ પર લાગતું ટોર્કનું મૂલ્ય, આપણે ડાયપોલને આપણે સોય લઈએ છીએ, સોય પર લાગતું ટોર્કનું મૂલ્ય મળે છે આપણને સદીસ એમ સદીસ ક્રોસ બી જોવા મળે છે. જે અહીંયા આ પી શું બતાવે છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ત્યારે આ શું બતાવે છે અહીંયા આગળ, સોરી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ, ત્યારે આપણે શું બતાવે, સોરી અહીંયા આપણે શું બતાવે છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ત્યારે આપણે અહીં શું આ એમ શું બતાવે છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બતાવે છે. ઈ શું છે, વિદ્યુત ક્ષેત્ર છે સી વિદ્યુત ક્ષેત્રની અંદર, અને બી શું છે, ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકત્વની અંદર. તો આપણે આ સદિશના ફોર્મમાંથી આપણે અદિશમાં પણ લખી શકીએ ટાઉ બરાબર એમ બી સાઇન થીટા, સમીકરણ નંબર એક. હવે અહીંયા ટોર્ક જે છે એક જાતનું પુનઃસ્થાપક બળ છે, બળને ટોર્કમાં કહી શકાય કે ટોર્ક ટાઉ જે છે પુનઃસ્થાપક ટોર્ક છે. અને જે થીટા જે છે એ શું છે, તો એમ સદિશ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે, એટલે એમ એટલે કે તેનું ધ્રુવમાન બરાબર, સોરી એમ એટલે કે શું, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને બી ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો એટલે માટે આપણે થીટા જોવા મળે છે આપણા સમીકરણ પરથી. માટે સંતુલન સ્થિતિની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે ટાઉ બરાબર આપણે લખી શકીએ છીએ આઈ ઇન્ટુ આલ્ફા, ટાઉ બરાબર આપણે લખી શકીએ છીએ આઈ ઇન્ટુ આલ્ફા. આ સમીકરણ એફ બરાબર એમ એ ઇન્ટુ એમ એ જેવું છે, બરાબર છે, એમ ઇન્ટુ એ જેવું છે. તો ટાઉ શું મળશે આપણને, આઈ ઇન્ટુ આલ્ફા. અને આ બધા સંબંધો આપણે અગિયારમાં ધોરણની અંદર ચાક ગતિમાં ભણી ચૂક્યા છે. ચલો તો ટાઉ જગ્યાએ આ સમીકરણમાં આપણે સમીકરણ નંબર એકમાં મૂકીશું, આઈ ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી સાઇન થીટા, બરાબર છે. ચલો હવે જુઓ આઈ બરાબર એમના એમ, આલ્ફા એટલે કે શું બતાવે છે, કોણીય પ્રવેગ, મને શું આવે ડિસ્ક્વેર થીટા, શું સ્થાન ડિસ્ક્વેર થીટા છે, મારી ટી સ્ક્વેર જાણીએ છીએ કે સ્થાનનું દ્વિતીય વિકર્ણ શું કહેવાય, પ્રવેગ કહેવાય. મુજબ આલ્ફા બરાબર શું લખીશું, ડિસ્ક્વેર થીટા અપોન ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી સાઇન થીટા, બરાબર છે. ચલો આગળ જઈએ કે હવે અહીંયા આપણે જે માઇનસ સાઇન લખીએ છીએ શું થાય છે, કારણ કે અહીં લાગતું બળ કેવું છે, પુનઃસ્થાપક ટોર્ક છે. કારણ કે આ જે આવર્તન જે દિશામાં સોય કરી લઈએ છે એ આવર્તન કરતાં સોયની વિરુદ્ધ દિશામાં લાગતું આ બળ છે અથવા ટોર્ક છે, એટલે આપણે સાણી અપ્સ લઈએ છીએ માઇનસ લઈએ છીએ. હવે અહીંયા થીટા જે છે એ થીટાનું આપણે મૂલ્ય લીધું એ રેડિયનમાં ખૂબ જ નાના મૂલ્ય માટે લઈએ તો આપણે સાઇન થીટા બરાબર ખાલી ખાલી માત્ર ને માત્ર થીટા લખી શકીએ છીએ. તો શું લખીશું, આઈ ડી સ્ક્વેર થીટા છેદમાં ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી ઇન્ટુ થીટા આવી જશે. જો આઈ ગયું છે આગળ માઇનસ એમ બી ઇન્ટુ થીટા. હવે અહીંયા આઈને આપણે આગળ લઈ જઈએ તો ડી સ્ક્વેર થીટા છેદમાં ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું મળશે, માઇનસ એમ બી છેદમાં આઈ, શું મળશે, માઇનસ એમ બી છેદમાં આઈ ઇન્ટુ થીટાના થીટા. આ સમીકરણ જે મળ્યું એ સમીકરણ આપણને સરળ આવર્ત ગતિના સમીકરણ જેવું જ મળતું આવે છે. જે આપણે નીચે લખી જો ડી સ્ક્વેર એક્સ બાય ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ, જે આ ઘણું સમીકરણ છે જે પણ આપણે અગાઉ ભણી ચૂક્યા છે, આગળના ધોરણમાં ભણી ચૂક્યા છે કે ડી સ્ક્વેર એક્સ છેદમાં ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું, તો માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ, જે આ ઘણા સમીકરણ જેવું પણ બેસતું આવે છે, રાઈટ. ચલો આપણે અહીંયા સુધીમાં વાત કરી, ચલો ફરી રિપીટેશન કરી દઈએ જેથી આપણને યાદ રહી જાય. ચલો આપણને અહીંયા પ્રશ્ન આપણે એવો હતો કે સમાન ચુંબકક્ષેત્રમાં મૂકેલી સોય પર લાગતું ટોર્કનું સમીકરણ મેળવવાનું છે. પહેલાં આપણે અગાઉ અડધી થઈ આપણે ઓલરેડી આગળ ભણી ચૂક્યા છે કે ચલો આપણે એક રિપીટેશન કરી દઈએ કે જો આપણે કોઈ પણ સમાન ચુંબકક્ષેત્રમાં મૂકેલા ટોર્કનું સમીકરણ મેળવવું હોય આપણી સોય પર લાગતું, તો પ્રથમ આપણે શું કરવું પડશે, તો બંને ધ્રુવમાં બંને ધ્રુવો છે એના ઉપર લાગતું આપણે બળનું મૂલ્ય મેળવવું પડે. જે બળ બંને મૂલ્ય મળ્યો આપણને મળી ગયા, આ બંને બંને બળના મૂલ્ય શોધ્યા બાદ આપણે શું, બંને બળો એ બળયુગ્મની રચના કરે છે, માટે શું લાગે પછી નેક્સ્ટ સ્ટેપ શું આવશે, ટોર્ક મળશે. તો ટોર્કનું મૂલ્ય મળ્યું, તો ટોર્કનું મૂલ્ય આપણે કેટલું મળી ગયું, એમ ક્રોસ બી જોવા મળ્યું. એટલે આપણે ફર્સ્ટ સ્ટેપ શું આવશે આપણું, કે બંને ધ્રુવમાં પર લાગતું બળ અને આ બળો બળયુગ્મની રચના કરે છે. કેમ, કારણ કે બંને બળના મૂલ્ય સમાન છે પરંતુ વિરોધી છે, માટે જો બળયુગ્મની રચના થાય તો ટોર્ક લાગે અને ટોર્ક આપણને કેટલું મળ્યું, એમ ક્રોસ બી, જે આપણે ઓલરેડી શોધી ચૂક્યા છે. આ કામ પતી જાય પછી આપણે આમાં એક્સ્ટ્રા શું કહીએ છીએ કે માટે ધારો કે આપેલી સોય માટે ચુંબકની અંદર ધ્રુવ ક્યુ ધ્રુવમાન ક્યુ એમ થી ધારો કે આર અંદર બિંદુ પર મળતું ચુંબક એ કેટલું છે, તો આટલું છે ક્યુ એમ છેદમાં ફોર પાય આર સ્ક્વેર. એટલે આપણે નેક્સ્ટ સ્ટેપ આવડું છે તો ટોર્ક ટાવર બરાબર એમ ક્રોસ બી, ત્યાં આપણે ટાવર બરાબર એમ બી સાઇન થીટા, જે સેમ ટુ સેમ અહીં સુધી આપણે તો એનું એ જ લખવાનું છે. ત્યારબાદ નવું શું છે કે આપણે જે ટોર્ક ટાઉ જે છે એ ટોર્ક ટાઉની જગ્યાએ
આપણે શું મૂકીએ છીએ, આ ઇન્ટુ આલ્ફા મૂકી દઈએ છીએ. એફ બરાબર એમ એ, એફ જગ્યાએ ટાઉ છે, ટાઉ બરાબર એમ એ બરાબર એમ બરાબર આઈ, અને એ બરાબર આલ્ફા મૂકીએ છીએ. ચલો આઈ ઇન્ટુ એ ખ્યાલ આવી ગયો. હવે આઈ ઇન્ટુ એ બરાબર આપણે માઇનસ એમ બી સાઈન લખ્યું. કેમ? કારણ કે અહીંયા લાગતું જે બળનું મૂલ્ય મળ્યું એ તો કેવું છે, પુનઃસ્થાપક મૂલ્ય છે, એટલે કે વિરુદ્ધ દિશામાં લાગતું બળનું મૂલ્ય છે, માટે આપણે અહીંયા માઇનસ સાઈન લઈએ છીએ. આલ્ફા ઇઝ ઇક્વલ શું લખતા, ડિસ્કવરી અપોન ડીટી સ્ક્વેર. એ બરાબર શું પ્રવેગ, આપણે જાણીએ છીએ પ્રવેગ શું, વેગ ભાગ્યા સમય. અને પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય, અને વેગ બરાબર શું આપણે અંતર ભાગ્યા સમય, એટલે અંતરનું આપણે બે વાર જ્યારે વિકલન કરીએ તો આપણને શું મળે, પ્રવેગ મળે. એટલે આપણે પ્રવેગ આલ્ફા બરાબર શું, કોણે પ્રવેગ, કોણીય પ્રવેગ આલ્ફા બરાબર બરાબર આપણે શું લખીએ છીએ, ડી સ્ક્વેર થીટા અપોન ડી સ્ક્વેર. એટલે શું બોલાય, થીટા એટલે કે કોણીય સ્થાનાંતર, અને એનું અહીં બે ડી સ્ક્વેર ટૂર છે ઘટ, એટલે દ્વિતીય વિકલન કરીએ તો આપણને શું મળે, કોણીય પ્રવેગ મળે. તો મૂલ્ય મૂકી જતા આઈ ડી સ્ક્વેર થીટા અપોન ડી ટી સ્ક્વેર બરાબર શું મળે છે, માઇનસ એમ બી સાઇન થીટા જોવા મળે છે. તો આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી સાઇન થીટા. ચલો જો અહીં લખ્યું છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડી ટી સ્ક્વેર લેતા, રાઈટ. અને જ્યાં માઇનસ સાઇન છે એ બતાવે છે કે અહીંયા મળતું જે આવર્તન છે એના કરતાં વિરુદ્ધ દિશામાં ટોળ લાગતું હોવાને કારણે આપણે અહીંયા માઇનસ સાઇન લઈએ છીએ. અને અહીંયા આપણે જેમ એમ પદોને કાઢવા માટે, નીકળવા માટે, ઓછા કરવા માટે આપણે વિચારી લઈએ છીએ કે ધારો કે સાઇન થીટા જે છે રેડિયમ માટેની મૂલ્ય માટે વાત કરીએ તો સાઇન થીટાના નાના મૂલ્ય માટે આપણે થીટા લઈ શકીએ છીએ. તો મૂકીએ નવું સમીકરણ બનશે, અને એ નવું સમીકરણ આપણને કંઈક આ રીતે જોવા મળ્યું કે આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા અપોન ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી થીટા. અથવા આ આઈ લઈએ આ બાજુ તો ડી સ્ક્વેર થીટા અપોન ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ માઇનસ એમ બી અપોન આઈ ઇન્ટુ થીટા. અને આ સમીકરણ જે છે એ સરળ આવર્ત ગતિના સમીકરણ સાથે બંધ શું હોય છે, જે કેવું મળતું હતું આપણે આપણે નીચે બતાવ્યું છે કે ડી સ્ક્વેર એક્સ અપોન ડી ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ. એટલે કે આ પદને આપણે ઓમેગા સ્ક્વેર કહી દઈએ, આને આપણે એક્સ કહી દઈએ, એક્સ સ્થાનાંતર બતાવે છે, એટલે આ થીટા એટલે એ પણ સ્થાનાંતર બતાવે, પણ કેવું છે, કોણીય સ્થાનાંતર છે. એ સાદું સમીકરણ છે અને કોણીય ગતિ માટેનું છે. ખ્યાલ આવી ગયો? તો અહીં સુધી આપણે વાત કરી, ચલો આગળ જઈએ. એટલે આ પછી હાથ થઈ પૂછીને આગળ કે આપણે છેલ્લે આપણે શું બતાવ્યું છે કે અહીંયા આગળ આપણે ડી સ્ક્વેર સરળ આવર્ત સમીકરણ સાથે બંધ બેસતું સમીકરણ મળી આવ્યું છે. હવે અહીંયા જે ઓમેગા સ્ક્વેર જે છે અહીંયા આપણે આગળ અહીંયા આપણને જે ઓમેગા સ્ક્વેર મળ્યો એ આપણે જાણીએ છીએ કે ઓમેગા શું લખી શકાય, તો ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ બી છેદમાં આઈ. ઓમેગા ઇઝ ઇક્વલ શું લખી શકાય, આપણે આ બે સમીકરણને સરખાવીશું તો આપણને અહીંયા ઓમેગા આ ડી સ્ક્વેર અપોન ડી સ્ક્વેર શું મળશે, ડી સ્ક્વેર થીટા અપોન ડી સ્ક્વેર, એ રીતના માઇનસ બરાબર માઇનસ, ઓમેગા સ્ક્વેર શું મળશે, એમ બી છેદમાં આઈ, એક્સ શું મળશે, થીટા મળશે. તો આપણને અહીંયા આપણે આવર્તકાળ લાવવો છે, એટલે આવર્તકાળ ક્યાંથી લાવવો એવા આપણે અહીંયા આગળ સોલ્યુશન લાવીશું. તો અહીંયા ઓમેગા સ્ક્વેર બરાબર શું લખતા, એમ બી છેદમાં આઈ, તો ઓમેગા શું મળે, અંડરરૂટ એમ બી છેદમાં આઈ મળશે. મિત્રો આપણે આ પણ જાણીએ છીએ કે ઓમેગા બરાબર શું, તો ટુ પાઈ છેદમાં ટી. શું છે, ઓમેગા બરાબર ટુ પાઈ છેદમાં ટી, તો ઓમેગા બરાબર ટુ પાઈ છેદમાં ટી મૂકતા ઇઝ ઇક્વલ ટુ એમ બી છેદમાં આઈ એમના એમ. ચલો ટુ પાઈ છેદમાં ટી મૂકી દીધા, ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ એમ બી છેદમાં આઈ, તો અંડરરૂટ એમ બી છેદમાં આઈ એમના એમ. હવે આમાંથી ટીને બનાવીએ સૂત્રકર્તા, કારણ કે મારે આવર્તકાળનું સમીકરણ લાવવું છે, તો અહીંથી હું ટીને બનાવી સૂત્રકર્તા, તો ટી ઇઝ ઇક્વલ ટુ ટી ઉપર જતો તો આખું સમીકરણ ઉલટે જાય, એટલે કે આઈ છેદમાં એમ બી થઈ જાય, અંડરરૂટ આઈ છેદમાં એમ બી, અને ટુ પાઈ જતા રહે આ બાજુ, તો ટી બરાબર ટુ પાઈ અંડરરૂટ આઈ છેદમાં એમ બી. જો તો આપણે જે સમીકરણ લાવવું હતું આવી ગયું, ટી બરાબર ટુ પાઈ અંડરરૂટ આઈ છેદમાં એમ બી, જે મળી જાય છે. અને આમાંથી આપણે જો ચુંબક ક્ષેત્ર બીનું સમીકરણ મેળવવું હોય તો આમાંથી આપણે બીને આપણે શું કરતા બનાવવા હોય, શું કરવું પડે, આ અંડરરૂટને કાઢવા માટે બંને બાજુ વર્ગીકરણ કરવું પડે. તો અહીંયા વર્ગીકરણ પાસે ડિસ્કર થશે, જો ડિસ્કર આવી ગયું, અહીંયા થશે ફોર પાય સ્ક્વેર, ફોર પાય સ્ક્વેર આવી ગયું, અને અહીંયા થશે વર્ગમૂળને સ્ક્વેર કેન્સલ, તો આઈ છેદમાં એમ બી. હવે બીને લઈ જાય ઉપર, તો બી બરાબર ટી ચિત્ર નીચે, તો બી બરાબર શું મળશે, ફોર પાય સ્ક્વેર આઈ છેદમાં એમ ઇન્ટુ ટી સ્ક્વેર. ચલો આવી ગયું સેકન્ડ નંબર બે જોવા મળે છે, જ્યાં અહીંયા જે આઈ જે છે એને આપણે ગજિયા ચુંબકની જડત્વની ચાકમાત્રા કહીએ છીએ. અને આનો આખો એક કોલમ કોષ્ટક છે, જેને આપણે વેલ્યુ ખબર જોઈ શકો છો કે ગજિયા ચુંબકની જડત્વની ચાકમાત્રા એ પણ ઇલેવન્થમાં ભણી ગયા છે. આઈ બરાબર કેટલી મળે, તો એક છેદમાં બાર એમ એલ સ્ક્વેર જોવા મળે છે, જ્યાં એમ જે છે એ ગજિયા ચુંબકનું દળ બતાવે છે, અને જ્યાં એલ છે એ ગજિયા ચુંબકની લંબાઈ બતાવે છે, રાઈટ. તો ચલો ફરી એકવાર ફટાફટ કરી દઈએ, તો આપણું આ સ્થિતિની અંદર આપણે ફર્સ્ટ સ્ટેપમાં શું કરીશું, ફિગર દોરવાની છે, તેનું વર્ણન કરવાનું છે, ત્યારબાદ આપેલા સોયને સમાન ચુંબક ક્ષેત્રમાં મૂકતા આપણને બંને ધ્રુવો પર લાગતા બે બળો મળશે. આ બે બળો મળી ગયા બાદ આપણને શું મળશે, આ બંને બળો સમાન મૂલ્યના છે, પરંતુ પ્લસ વિરુદ્ધ સમાન છે, એટલે કે બળ યુગ્મની રચના કરે છે. માટે બળ યુગ્મ રચના કરતા હતા આપણને શું મળે, ટોક ટાઉનનું મૂલ્ય મળે. ટોક ટાઉનનું મૂલ્ય આપણને શોધતા શોધતા આપણને શું મળ્યું, સદિશ એમ સદિશ ક્રોસ બી મળ્યું. આ એમ ટોકના મૂલ્ય પરથી આપણે વાત કરી અરીસના ફોર્મમાં, અને ત્યાં ટોક ટાઉન
ટોર્ક પર વેલ્યુ નવી મૂકી કે આ ટોર્ક તમે કહ્યું છે પણ સાબક ટોર્ક છે માટે આપણે ટોર્ક ટોર્ક આ ઇન્ટુ આલ્ફા લખીએ છીએ અને એ માઇનસ નિશાની આવે છે કારણ કે તે વિરુદ્ધ દિશામાં છે તો આપણને નવું સમીકરણ મળ્યું. એને સોલ્વ કરતા કરતા ગયા તો આપણને એક એવું સમીકરણ મળ્યું જે આપણને સ આ ગણા સમીકરણ સાથે બંધ બેસતું આવે છે. એ સ આ ગણા સમીકરણ બંધ બેસતું આવે છે. નેક્સ્ટ આપણે એવું સોલ્વ કર્યું કે આપણે ઉમેગાને સરખાવ્યા અને ઉમેગાને સરખાવતા સરખાવતા આપણે ઉમેગા પરથી શું લાયા ટી લાયા જે ટી આપણને કેટલું મળ્યું ટી આપણને મળ્યું 2.√i આપણને એમબી જેટલું મળે છે અને આના પરથી આપણને બીનું વેલ્યુ પણ મળી જેમાં આઈને આપણે સ્પેસિફાઈ કરીએ છીએ કે આઈ બરાબર શું છે તો કે જે ચુંબકની જડત્વની ચાક માત્રા છે જેનું મૂલ્ય આટલું હોય છે 1/12 mL² જે એમાં અંદર આવતો એમ જે છે કેપિટલ એ છે ગજ ચુંબકનું દળ છે જ્યાં એલ છે એ છે ગજ ચુંબકની લંબાઈ છે. તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્સ છે આવડી જાય એવો છે. તો આશા કે આજે આપણે જે ભણ્યા છે એમાં અત્યારે બધાને ક્વેશ્ચન યાદ રહી ગયો હશે. તો આશા કહીશું કે આજના ટોપિકમાં શું આપ સૌને ખ્યાલ આવ્યો હશે મજા આવી હશે એવી આશા. જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ.